કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડમાં આપણે હવે જે અષ્ટકનો નિયમ છે એ અષ્ટકના નિયમની મર્યાદાઓ વિશે ભણવાનું છે. આપણે અષ્ટકનો નિયમ અગાઉ ભણી ગયા હતા કે કોઈ પણ અણુની અંદર પરમાણુની સંયોજકતા કોષની અંદર રહેલા ઇલેક્ટ્રોનની જ્યારે ગોઠવણી કરીએ છીએ ત્યારે ગોઠવણી દરમિયાન 8 ઇલેક્ટ્રોન થવા, જેને આપણે શું કહેતા હતા, અષ્ટક કહેતા હતા. અને 8 ઇલેક્ટ્રોન થઈને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતું હતું, જેને આપણે અષ્ટકનો નિયમ કીધો હતો. હવે આજે અષ્ટકનો નિયમ છે તે સાર્વત્રિક નથી, એટલે કે યુનિવર્સલ નથી, એટલે કે બધા અણુ પર લાગુ પડતો નથી, પણ ઉપયોગી તો છે જ. ક્લિયર? અષ્ટકનો નિયમ યુનિવર્સલ નથી, સાર્વત્રિક નથી, પણ ઘણો બધો ઉપયોગી છે. કાર્બનિક સંયોજનો હોય તો કાર્બનિક સંયોજનોના બંધારણ સમજવા માટે પણ ઘણો ઉપયોગી નીવડ્યો છે. તો અહીંયા મેઇન વાત કરીએ આપણે કે અષ્ટકના નિયમની મુખ્ય મર્યાદાઓ કેટલી છે. તો ત્રણ મર્યાદાઓ પહેલા તો આપણે મુખ્ય એની લેવાની છે, જેમાં પહેલું આપણે લઈશું મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક ધરાવતા કેટલાક ઉદાહરણો. તો પહેલું હેડિંગ મારીએ છીએ અહીંયા મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. તો જો કે આપણે બીજા આવર્તની વાત કરીએ તો બીજા આવર્તની અંદર લિથિયમ છે, બેરેલિયમ છે, પછી બોરોન છે. આ ઉપરાંત જે તત્વોની સંયોજકતા 4 કરતા ઓછી હોય એ તત્વો અપૂર્ણ અષ્ટક ધરાવે છે, એટલે કે 8 ઇલેક્ટ્રોન એની આજુબાજુ થતા નથી, કારણ કે એની સંયોજકતા જ કેટલી હોય છે, 4 કરતા ઓછી. એવા તત્વો દ્વારા બનતો જે અણુ હોય એ અણુ અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. કેટલાક ઉદાહરણો આપણે લઈએ. પહેલા તો વ્યાખ્યા લખીએ. કેટલાક અણુમાં મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી, તેને મધ્યસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક વાળા અણુ કહીએ છીએ. ક્લિયર? હવે અહીંયા હું લખી આપું કે મોટા ભાગે આમાં સમૂહ નંબર 1, સમૂહ નંબર 2 એના તત્વ, આ ઉપરાંત સમૂહ નંબર 13 ના તત્વો આવશે. બરોબર? ઉદાહરણ લઈએ સમૂહ નંબર 1, એનું એક પહેલું ઉદાહરણ લિથિયમ ક્લોરાઇડ. ચલો લિથિયમ ક્લોરાઇડ માટે લુઈસ બિંદુ નિરૂપણ કરીએ. તો Li અને Cl. લિથિયમ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલો આવશે? 1 જ. ક્લોરિન ના સંયોજકતા ઇલેક્ટ્રોન 7, 1 2 3 4 5 6 7. તો લિથિયમ પોતાનું અષ્ટક પૂર્ણ કર્યું નથી. બીજું ઉદાહરણ, તો બીજું ઉદાહરણ બેરેલિયમ ક્લોરાઇડ લઈ લઈએ, તો જેમાં બેરેલિયમ અને આજુબાજુ 2 ક્લોરિન પરમાણુ. ચલો બેરેલિયમ સમૂહ નંબર 2 નું તત્વ છે, એટલે 1 અને આ 2 ઇલેક્ટ્રોન બેરેલિયમના. ક્લોરિન સમૂહ નંબર 17, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ધ્યાનથી જુઓ, મધ્યસ્થ એટલે વચ્ચેનો પરમાણુ. આ મધ્યસ્થ પરમાણુમાં અષ્ટક પૂર્ણ થયું છે, 2 ને 2 4 જ ઇલેક્ટ્રોન છે, માટે આને શું કહીએ છીએ, અપૂર્ણ અષ્ટક ધરાવતું ઉદાહરણ. છતાં પણ આ સંયોજન સ્થાયી છે. ક્લિયર? આવી રીતે તમે BeH2 લઈ શકો. ચલો આગળ ત્રીજું ઉદાહરણ લઈએ.
बी सी एल थ्री अथवा तमे एल सी एल थ्री, बराबर। एकाद उदाहरण तमने एल सी एल थ्री नु बंधारण अहीं आपूं, चोपड़ी में बी सी एल थ्री नु तमने मळी जशे। तो जो एल सी एल थ्री, एल एटले एल्युमिनियम, समूह नंबर तेर नु तत्व छे, केटला संयोजकता इलेक्ट्रॉन त्रण, एक बे त्रण। क्लोरीन समूह नंबर सत्तर, सात इलेक्ट्रॉन। एक बंद में छ आजूबाजू, दरेक क्लोरीन में आ वस्तु थशे। ध्यान थी जो मध्यस्थ परमाणु कयो छे आमा, तो के एल्युमिनियम छे। शु एल्युमिनियम परमाणु नु अष्टक पूर्ण थाय छे? तो जवाब आवशे नहीं, बे ने बे चार ने बे छ ज इलेक्ट्रॉन छे। तो आवी ज रीते अहींये बोरोन ट्राइक्लोराइड में बोरोन में पण छ ज इलेक्ट्रॉन थशे। એટલે આ બધા ઉદાહરણોની અંદર શું થાય છે? અપૂર્ણ અષ્ટક થાય છે, આઠ ઇલેક્ટ્રોન થતા નથી। આ પહેલું એક આપણે વાત કરી। હવે વાત કરીએ છીએ બીજો પોઈન્ટ, એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ। તો જો અહીંયા તમે જેટલા પણ એક્ઝામ્પલ જોશો ને બધામાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે। ધારો કે આ ક્લોરિન બેકી, બધા આ ક્લોરિન બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન। હવે આપણે એવા ઉદાહરણોની વાત કરીશું જેમાં એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે, એટલે ઓલરેડી પોતાનું અષ્ટક પૂર્ણ કરશે નહીં। ચલો એના બે ઉદાહરણ આપણે અહીંયા સમજવાના છે। ઉદાહરણ નંબર એક, NO, नाइट्रोजन ऑक्सीजन। चलो नाइट्रोजन ना केटला? पांच इलेक्ट्रॉन, एक बे त्रण चार अने पांच। चलो ऑक्सीजन ना इलेक्ट्रॉन केटला? छ, बे चार पांच अने छ। જો નાઇટ્રોજન ઉપર તમને એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન જોવા મળશે, ઓક્સિજને પોતાનું અષ્ટક પૂર્ણ કર્યું, યસ, નાઇટ્રોજને અષ્ટક પૂર્ણ કર્યું નથી, એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે, બે બે ચાર બે છ અને એક સાત ઇલેક્ટ્રોન। તો આવા એક્ઝામ્પલને શેમાં કન્સિડર કરીશું? આપણે એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓમાં કરીશું। ઉદાહરણ નંબર બે, NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ। પાસાને સમજો, N O અને O। ચલો નાઇટ્રોજન ના કેટલા ઇલેક્ટ્રોન આવશે? પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ। ઓક્સિજન ના કેટલા ઇલેક્ટ્રોન આવશે? છ। ચલો ઓક્સિજન ના ઇલેક્ટ્રોન અલગ પેનથી દર્શાવીએ, એક બે ત્રણ ચાર પાંચ છ। ચલો આ ઓક્સિજનના છ, એક બે ત્રણ ચાર પાંચ છ। હવે ધ્યાનથી ચેક કરો, આ ઓક્સિજને પોતાનું અષ્ટક પૂર્ણ કર્યું, યસ, આ ઓક્સિજને અષ્ટક પૂર્ણ કર્યું, યસ, આ નાઇટ્રોજને અષ્ટક પૂર્ણ કર્યું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત એટલે કે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન। અને મારે જો અહીંયા મેં તમને લાસ્ટ પીરિયડમાં ભણાવ્યું હતું નિયમનિષ્ઠ ભાર દર્શાવવો હોય તો પણ અહીંયા દર્શાવું છું, બાજુમાં જુઓ। પેલા તો હું બંધ બનાવી દઉં, ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડ કારણ કે બે બે ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન, અહીંયા આ બે ઇલેક્ટ્રોનથી એક બંધ, ઓક્સિજન અને ઇલેક્ટ્રોન। ક્લિયર? એક કામ કરો, પહેલા તમે વિડીયો પોઝ કરીને આ નાઇટ્રોજન ઓક્સિજન ઉપર નિયમનિષ્ઠ ભાર દર્શાવો, પછી હું અહીંયા ગણતરી કરાવું। ચલો થઈ ગયું, તો હવે જોઉં અહીંયા
તમારે શું કરવાનું છે, પહેલાં તો આ ડાબી બાજુનો ઓક્સિજન લઈ લઈએ, તો ફોર્મલ ચાર્જ બરાબર ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન આવે મુક્ત અવસ્થામાં, 6 માઇનસ આ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા, 1 2 3 4, તો 4 માઇનસ હાફ, ઓક્સિજનના બંધકારક કેટલા થશે 2, આ બંધમાં જોઈ શકાય અહીંયા 1 2 3 4, એટલે અહીંયા તમારે શું કરવું પડે, સોરી 4, એટલે 2 2 4, 6 માઇનસ 4 માઇનસ 2, 6 માઇનસ 6 0, એટલે આ ઓક્સિજન ઉપર કોઈ જ વીજભાર આવશે નહીં. ચલો હવે વાત કરીએ નાઇટ્રોજન, નાઇટ્રોજનની નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ બરાબર, ચલો નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે, 5 માઇનસ, સૂત્ર અહીંયા લાસ્ટ પીરિયડમાં લખાયું હતું, અબંધકારક નાઇટ્રોજન ઉપર અબંધકારક એક જ છે, માઇનસ હાફ, આ નાઇટ્રોજનની આજુબાજુ 1 2 3 બંધ છે એટલે 6 થઈ જશે, 5 માઇનસ 1 અને અહીંયા 3 એટલે 5 માઇનસ 4 પ્લસ 1 થશે આન્સર, તો આ નાઇટ્રોજન ઉપર શું આવશે, પ્લસ 1 ચાર્જ, ક્લિયર. ચલો છેલ્લો જમણી બાજુનો ઓક્સિજનનો ગણી લઈએ, ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ બરાબર, ઓક્સિજન મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, 6 માઇનસ, આ ઓક્સિજનના બંધકારક કેટલા, સોરી પહેલા અબંધકારક આવે, અબંધકારક કેટલા છે 1 2 3 4 5 6 માઇનસ હાફ, બંધકારક કેટલા છે 2, આ 2 2 ઉડી ગયું એટલે 1, 6 માઇનસ 6 માઇનસ 1, 6 6 ઉડી ગયું માઇનસ 1, આ ઓક્સિજન ઉપર શું આવશે, માઇનસ 1 વીજભાર. તો આવી રીતે તમે અહીંયા વીજભાર પણ દર્શાવી શકો છો. ચલો મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક લઈ લીધું, એક ઇલેક્ટ્રોન ધરાવતા અણુ લઈ લીધા, ત્રીજો પ્રકાર આપણે લઈએ છીએ અહીંયા વિસ્તરિત અષ્ટક ધરાવતા અણુઓ. આનો અર્થ શું થાય, વિસ્તરિત અષ્ટક ધરાવતા અણુઓ એટલે શું, તો જો કેટલાક અણુઓ એવા હશે કે જેમાં મધ્યસ્થ પરમાણુમાં 8 કરતા વધારે ઇલેક્ટ્રોન થઈ ગયા હશે, જેને આપણે વિસ્તરિત અષ્ટક ધરાવતા અણુઓ કહી શકાય. હવે આ વસ્તુ આપણને ક્યારે જોવા મળે, તો આપણે જાણીએ છીએ કે ત્રીજા આવર્તની અંદર 3s 3p અને 3d કક્ષકો હોય, ત્યાર પછીના આવર્તની અંદર d કક્ષકો આવી જાય છે, અને d કક્ષકોને કારણે એ વિસ્તરિત બની જાય છે. d કક્ષકોની અંદર 5 પેટા કક્ષકો હોય, એના કારણે એ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે લઈ શકે છે અને પોતાનો વિસ્તારને વિસ્તારી શકે છે, માટે એને શું કીધું છે, વિસ્તરિત અષ્ટક ધરાવતા અણુઓ. એક્ઝામ્પલ લઈએ તો જો PCl5 પહેલું એક્ઝામ્પલ, ફોસ્ફરસ, આજુબાજુ ક્લોરિન કેટલા, 5. ચલો ફોસ્ફરસના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, તો ફોસ્ફરસ સમૂહ નંબર 15 તત્વ છે, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવે, 5. તો 5 ક્લોરિનની બાજુમાં 1 1 ઇલેક્ટ્રોન આવી રીતે દર્શાવો. આ ફોસ્ફરસના પૂરા થઈ ગયા. ક્લોરિનના ઇલેક્ટ્રોન 7 7 હોય, 1 1 બંધમાં આપો અને બાકીના 6 આજુબાજુ દરેક ક્લોરિન. થઈ ગયું ક્લિયર. હવે હું અહીંયા બંધ બનાવી દઉં, અથવા તમે જોઈ શકો છો આ ફોસ્ફરસ જે મધ્યસ્થ પરમાણુ છે કેટલા ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 6 7 8 9 10, તો અહીં લખી શકાય ફોસ્ફરસની આજુબાજુ 10 ઇલેક્ટ્રોન,
એટલા માટે અહીંયા શું કીધું, વિસ્તૃત અષ્ટક ધરાવતા આઠ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. આ પહેલું ઉદાહરણ ક્લિયર. આમાં બંધ બતાવી શકાય એવી રીતે આ સિંગલ બોન્ડ થઈ જશે બધા. ઉદાહરણ નંબર બે, SF6 બરોબર, આવી રીતે એનું બંધારણ બને, સલ્ફર છ ફ્લોરિન. ચલો સલ્ફર કયા સમૂહનું તત્વ છે? સમૂહ નંબર 16, સંયોજકતા ઇલેક્ટ્રોન 6, ચલો ફ્લોરિન સમૂહ નંબર 17, સંયોજકતા ઇલેક્ટ્રોન 7, એક એક બંધમાં વાપરી દો, બાકીના આજુબાજુ 6. હવે જો સલ્ફરની આજુબાજુ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, તો આવી રીતે આપણે અહીં રાઉન્ડ કર્યું, બે બે ચાર બે છ બે આઠ બે દસ બે બાર. સલ્ફરની આજુબાજુ 12 ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 12. આ વિસ્તરિત અષ્ટક ધરાવતા ઉદાહરણ થયા. હજી એક ઉદાહરણ તમને આપ્યું છે, સલ્ફ્યુરિક એસિડ. જો એનું બંધારણ આવી રીતે થશે, સલ્ફર પછી ઓક્સિજન 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 હાઇડ્રોજન હાઇડ્રોજન, આ સલ્ફ્યુરિક એસિડનું માળખું છે. હવે બધાના સંયોજકતા ઇલેક્ટ્રોન ગોઠવવા મળો. સલ્ફરના કેટલા થાય? 6. ચલો 1 2 3 4 પાંચ છ. ઓક્સિજનના કેટલા થશે? 6 જ થશે. આ ઓક્સિજનના 6 જુઓ, 1 2 3 4 5 6. આ ઓક્સિજનના 6 જુઓ, 1 2 3 4 5 6. આ ઓક્સિજનના પણ એવી જ રીતે, આ ઓક્સિજનના જેવી રીતે આ છે એ જ રીતે આવશે, 1 2 3 4 5 6. હાઇડ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન હોય? એક એક જ હોય. આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન. બધા બંધ બનાવી દઈએ, જુઓ અહીંયા એક બંધ, અહીંયા પણ એક બંધ, આ એક બંધ, આ એક બંધ. આ સલ્ફર વચ્ચે અહીં શું થશે? ડબલ બોન્ડ, ડબલ બોન્ડ. હવે આ સલ્ફરની આજુબાજુ જુઓ તમે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બાર ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લિયર? તો આવી રીતે તમે વિસ્તરિત અષ્ટક ધરાવતા અણુઓ પણ લઈ શકો. તો પેલા તો તમને એક પેજમાં બધા એક્ઝામ્પલો આપ્યા છે, બધાના બંધારણો, બધા એની સમજૂતી ચોપડીમાંથી લખવી. હવે તમને એક પોઈન્ટ આપ્યો છે કે સલ્ફરના અમુક રસપ્રદ એક્ઝામ્પલ પણ છે, જેમાં એક પહેલું આપું છું, સલ્ફર ડાયક્લોરાઇડ, જેમાં અષ્ટકની રચનાનું પાલન થાય છે. જો સલ્ફર ડાયક્લોરાઇડ, એટલે કે SCl2 SClCl. ચલો સલ્ફર થઈ ગયા 6, ક્લોરિન 7, ક્લોરિનના ચોકડી વણે દર્શાવું. જોઈ લો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા સલ્ફરમાં. આમાં કરો તો એક ઉદાહરણ તમને આપ્યું છે સલ્ફર ડાયક્લોરાઇડનું. હવે જુઓ આ ઉપરાંત બીજી એની મર્યાદાઓ નીચે ત્રણ આપી છે, બરોબર. બીજી મર્યાદાઓ એ સમજો અહીંયા. તો પહેલું, અષ્ટકનો નિયમ એ આપણે કોના આધારે આપ્યો છે?
તો અષ્ટક નો નિયમ નિષ્ક્રિય વાયુના આધારે આપ્યો છે. શું કીધું હતું કે કોઈ પણ પરમાણુ જો એની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લેશે તો તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે અને તે સ્થાયી બને છે. તો અહીંયા અમુક નિષ્ક્રિય વાયુ જે પોતે અષ્ટક ધરાવે છે છતાં પણ તે ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાઈને સંયોજનો બનાવે છે. એટલે પહેલી આની અંદર પોઈન્ટ આ લખીશું, અષ્ટકનો નિયમ નિષ્ક્રિય વાયુ પર આધારિત હોવા છતાં ઘણા નિષ્ક્રિય વાયુ ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજનો આપે છે. ઉદાહરણ કયા કયા સંયોજનો? તો ઝેનોન ફ્લોરાઇડ, આ બધા સંયોજનો બનાવે છે ઝેનોન. પછી ક્રિપ્ટોન બનાવે, પછી ઝેનોનના ઓક્સાઇડ વગેરે. બીજો પોઈન્ટ, તો અષ્ટકના નિયમની મદદથી અણુનો આકાર જાણાતો નથી. અણુના આકાર વિશે કોઈ માહિતી આપતું નથી. અષ્ટકનો નિયમ અણુના આકાર વિશે કોઈ માહિતી આપતું નથી. આપણે હજી અણુના આકારની કોઈ વાત જ નથી કરી આમાં. જેટલા પણ અષ્ટકના એક્ઝામ્પલો લીધા તો અણુના આકાર વિશે કોઈ માહિતી મળતી નથી. ત્રીજો પોઈન્ટ, અણુની એક અણુની બીજા અણુની સાપેક્ષમાં સ્ટેબિલિટી એટલે કે સ્થાયીતા. તો અણુની સાપેક્ષમાં સ્થાયીતા તથા અણુની ઉર્જા વિશે કોઈ માહિતી મળતી નથી. આ બધી એની મર્યાદાઓ છે. અષ્ટકના નિયમની અંદર આપણે અણુની ઉર્જા, કોની ઉર્જા વધારે કોની ઓછી, અણુની સ્થાયીતા કેટલી છે, એની કોઈ જ માહિતી પણ મળતી નથી. તો આ થઈ ગઈ એની અન્ય મર્યાદાઓ જે ચોપડીમાં તમને 3 પોઈન્ટમાં આપેલી છે. તો ધ્યાનથી લખીને મોઢે કરવું અષ્ટકના નિયમની મર્યાદાઓ. તો અષ્ટકના નિયમની મુખ્યત્વે 3 મર્યાદાઓ પહેલા લીધી, મધ્યસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક, એકે ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, અને ત્રીજું હતું વિસ્તરિત અષ્ટક ધરાવતા અણુ. આ ઉપરાંત બીજી મર્યાદાઓ આ છે, લખી નાખો.